તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઈબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સીએનબીસી બજારના ઈબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો મની મેનેજર અને સ્પેશિયલ મની મેનેજર, કારણ કે હવે બજેટ અપ્રોચ થઈ રહ્યું છે. તો બજેટને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આપણા સૌની બજેટ પાસેથી ઘણી આશા અને અપેક્ષાઓ છે. તો આ વખતના બજેટમાં તમારા પર્સનલ ફાઇનાન્સને લગતી કઈ અપેક્ષા પર નાણામંત્રી ધ્યાન આપી શકે છે એ અંગે આજે આપણે આ ખાસ રજૂઆતમાં ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ અને ટ્રાન્સિટ કેપિટલના ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને હું એઝ યુઝ્યુઅલ પ્રીતિ દલાલ. આપનું સ્વાગત કરું છું આ સ્પેશિયલ શોમાં. તો કાર્તિકભાઈ, હવે જ્યારે બજેટ આવી જાય છે તો આપણે ઓફકોર્સ કાઉન્ટડાઉન શરૂ કરી દેતા હોય છે અને યર ઓન યર આપણે આ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે મને અમને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. અને પછી 1 ફેબ્રુઆરીના રિઝલ્ટ ખુલે છે કે આપણને એમાંથી શું મળ્યું છે. પણ આ વખતની સિચ્યુએશન આપણે જોઈએ તો થોડીક મે બી અલગ છે, કારણ કે ટેક્સ કલેક્શન્સ એક સારા લેવલ્સ પર છે. પછી સાથે જોઈએ તો જીએસટી કલેક્શન ઓફકોર્સ એક સારું રેવન્યુ આપી રહ્યું છે કન્ટ્રીને. અને સાથે સાથે જીડીપીના આંકડા બી એક સારા લેવલ્સ પર છે ને, એ પ્રોગ્રેસિંગ છે. તો હવે જે માર્કેટને સતાવી રહ્યું છે એ છે ડબલ અને ટ્રિપલ ટેક્સની જે લેયર્સ હોય છે એ ખાસું એક પ્રોબ્લેમેટિક એરિયા છે. તમને શું લાગે છે કે આ આ વખતે આના પર કોઈ ફોકસ આપવામાં આવશે કે નહીં? એનો પ્રીતિબેન, તમે જે રીતે કીધું, આ વર્ષ તો એવું જ છે કે કદાચ ઇન્ડિયા માટે આ રેકોર્ડનું વર્ષ છે. એટલે ઇટ્સ અ બમ્પર યર ઇન્ડિયા માટે. એટલા બધા કદાચ લાઈફમાં ઇન્ડિયાના 75 વર્ષના ઇતિહાસમાં આટલું ટેક્સ રેવન્યુ નથી ભેગું થયું જેટલું આ વખતે થશે. એટલે ઇટ વિલ બી એન ઓલ ટાઈમ હાઈ. જે રીતે માર્કેટ ઓલ ટાઈમ હાઈ દેખાડે છે અને એ જ રીતે ટેક્સ પણ ઓલ ટાઈમ હાઈ દેખાડે છે. અને આપણું કામ છે કે આપણે ગવર્મેન્ટ પાસેથી આપણી 3-4-5 આપણી જે ઈચ્છા હોય તે માર્કેટ. પણ મારો વિચાર થોડો એવી રીતે હતો કે યુ નો આજે ડબલ ટેક્સ છે, ટ્રિપલ ટેક્સના લેયર્સ છે ને. એટલે દાખલા તરીકે આપણે જે પૈસા કમાતા હોઈએ એમાંથી આપણે નેચરલી ઇન્કમ ટેક્સ તો ભરીએ જ છે. પછી ઇન્કમ ટેક્સ ભર્યા પછી આપણે જે પણ ખર્ચો કરીએ છીએ એની પર આપણે પાછું જીએસટી નો ખર્ચો આપવો પડે છે. એની વિશેષ પછી એની આગળ આપણે કોઈ મોટી વસ્તુ લઈએ, જેમ કે યુ નો પ્રોપર્ટી લઈએ, તો એની પર સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે. તો એટલી બધી ટેક્સેશન છે કે આ સિંગલ લેયર, ડબલ લેયર, ટ્રિપલ લેયર. એટલે આપણે જે કમાઈએ છીએ જેમાંથી આપણે એટ સોર્સ પહેલા ભાગે જે આપણે ટેક્સ પેડ કરી દીધા, એટલે એની પછી આપણી જે ઇન્કમ કહેવાય એ ટેક્સ પેડ ઇન્કમ કહેવાય. તો આફ્ટર ટેક્સ ઇન્કમ કહેવાય. એ આફ્ટર ટેક્સ ઇન્કમ ઉપર એટલા બધા ટેક્સ થઈ રહ્યા છે. એટલે મારું આ વખતનું એવી એવી રિક્વેસ્ટ છે ફાઇનાન્સ મિનિસ્ટરને અને આપણા ગવર્મેન્ટને કે થોડો ઘણો વિચાર કરે આની ઉપર. કારણ કે સી, ટેક્સ તો રેવન્યુ બહુ સરસ આવે છે. ઓકે, તો બીજી સાઈડ ઉપર શું આપણે લોકો એ બેનિફિટ આપી શકીએ? શું બધા લોકોને જીએસટીમાં લાવી શકે? બધા લોકોને 20 લાખનું એ બેનિફિટ આપી દેવો, કાં તો પછી બધા લોકોને 10 લાખ સુધી કોઈ જાતનો ટેક્સ જ નહીં? સી, આમાં મને ખબર છે, હું એમાં જ નથી કહેતો, આમાં આંકડા મેં સ્ટડી કરેલા છે. જે 90% રિલીફ છે ને એ ઇન્ડિવિજ્યુઅલ એસએસસીને આવશે આમાં, અને ગવર્મેન્ટને લગભગ 1.5 લાખ કરોડનો લોસ થશે. પણ 1 લાખ કરોડ તો બહુ મોટી રકમ નથી, કારણ કે એ લોકો જીએસટીમાં એનાથી ઘણી વધારે આ જ વર્ષમાં એની ભરપાઈ કરી. એટલે જો જે મેક્સિમમ ટેક્સ એઝ અ પર્સેન્ટેજ ઓફ ઇન્કમ, એટલે હું 100 રૂપિયા કમાતો હોય ને 100 રૂપિયા સામે હું 10 રૂપિયા ટેક્સ આપું કે 20 રૂપિયા ટેક્સ આપું, તો પર્સેન્ટેજ ઓફ ઇન્કમ એ ટેક્સ છે ને 10 લાખથી નીચે કમાતા લોકો, એટલે જે લોકો 1 લાખથી 10 લાખ આપણા દેશમાં કમાય છે એ લોકોની ઉપર માર મેક્સિમમ પડે છે. સી, જે લોકો વધારે કમાય છે 10 લાખ 15 લાખ 50 લાખ કરોડ 5 કરોડ, એ લોકોનું પણ ટેક્સ છે. એટલે એના 30% પ્લસ સેસ ને સરચાર્જ ને બધું. પણ જે એ ઇન્સિડન્સ ઓફ ઇમ્પેક્ટ છે કે જેનાથી સેવિંગ થાય, કે જેનાથી વેલ્થ ક્રિએશન થઈ શકે, જેનાથી કેપિટલ ફોર્મેશન થઈ શકે, જેનાથી એના ફાઇનાન્શિયલ ગોલ્સ પૂરા પાડી શકે, એ વસ્તુ કરવા માટે જે 1 લાખથી 10 લાખની ઇન્કમ વાળાના લોકો છે એને બહુ મુશ્કેલી થાય છે. એટલે અને એની ઉપર એ મોબાઈલ ફોન લે કે કંઈક હોલિડે કરવા જાય કે ક્યાંય ફરવા જાય કે કંઈ પણ નાની મોટી વસ્તુ લે, બધી જ વસ્તુ ઉપર એને જીએસટી લાગે છે. એટલે ટેક્સ આપેલા પૈસા ઉપર ફરી ટેક્સ લાગે છે. એટલે એને આમાં એક જાતની રાહત આપવી જોઈએ. એટલે મારા ખ્યાલથી સૌથી મોટો મુદ્દો તો આ જ ડબલ ટેક્સનો જે પર્સનલ ઇન્કમ ટેક્સમાં છે. જો એમાં ગવર્મેન્ટ કંઈક બહુ જ રેવોલ્યુશનરી કામ, ક્રાંતિકારી કામ કરવું હોય ને તો એમાં કંઈ ફેરફાર કરી શકે છે.
ઇન્કમ ટેક્સ અને જીએસટીના કોમ્બિનેશન. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, કારણ કે એઝ અ કોમન મેન આપણે તો ટેક્સ પે કરતા જ હોઈએ છીએ. પહેલાં આપણને રિયલાઇઝ નથી થતું, પણ જે હિડન કોસ્ટ હોય છે, હિડન ટેક્સીસ હોય છે, ને હવે ઓફકોર્સ આપણો ઇન્કમ ટેક્સ જીએસટી એટલે આપણે આમ તો ટેક્સ ઘણો બધો પે કરતા હોઈએ છીએ ને આપણા પોકેટ્સ પર ભાર પડે છે. પણ વિરલ, આપણે એક બાજુ હવે એક્સપેન્સની વાત કરી રહ્યા છીએ કે કઈ રીતે આપણે આપણે માંગ કરીએ ને કઈ રીતે આપણને એમાંથી આઉટકમ આવશે એ તો ખબર પડશે. પણ એક વખત બાજુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આપણે આપણા મેક્સિમમ રિટર્ન્સ પણ મેળવી શકીએ એની પણ વાત કરવી જોઈએ. એક માંગ ઘણા વખતથી રહી છે કે એક પેરિટી રહેવી જોઈએ ટેક્સ ટ્રીટમેન્ટમાં ફોર ઇન્વેસ્ટમેન્ટ ડિફરન્ટ ઓવર ધ ડિફરન્ટ ફાઇનાન્શિયલ જે આપણા પ્રોડક્ટ્સ છે એના પર, પછી ઇક્વિટી હોય કે ડેટ માર્કેટ હોય. હવે એક એવું પ્રપોઝલ પણ છે કે ડેટ લિંક સેવિંગ સ્કીમ્સમાં એક પેરિટી હોવી જોઈએ ELSS જેવી, એ પર એ અને જે ડેટ માર્કેટને એક પુશ પણ આપી શકશે અત્યારના સંજોગોમાં. તમે એ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે એકચ્યુઅલી બરાબર વાત કરી પ્રીતિબેન કે સમાનતા નથી, એટલે જે પેરિટી હોવી જોઈએ ને, કારણ કે હવે અમે આજના દિવસે જોશો તો જેવી રીતે માર્કેટ કાર્તિકભાઈ કીધું કે અત્યારે તો આમ જોવા જઈએ તો ઓલ ટાઈમ હાઈ છે, ટેક્સેશન પણ ઓલ ટાઈમ હાઈ જેવું ચાલી રહ્યું છે, તો એમાં કંઈક સમાનતા નથી દેખાતી. ઘણી વખત શું થાય છે કે આજના દિવસે જોશો તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ડેટ નું ટેક્સેશન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જે ડેફિનેશન છે એ બંનેમાં ફરક છે. તો એમાં બંનેમાં સમાનતા લાવવી જોઈએ, અને એ અગર સમાનતા લાવશે તો કદાચ પૈસા જે છે વધારે લોકો ઇન્વેસ્ટ કરવા માટે આતુરતા દેખાડશે અને વધારે પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવશે. અને તમે જે કીધું ડેટ માર્કેટ, હવે ડેટ માર્કેટમાં એક ડીએલએસએસ આ છે ને, પહેલા પણ પ્રપોઝલ મૂકવામાં આવેલું હતું, બજેટમાં વાત થઈ હતી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી નથી થયું. એટલે ડીએલએસએસ એટલે ડેટ લિંક સેવિંગ સ્કીમ, અને એ ડેટ લિંક સેવિંગ સ્કીમ એવું કહી શકાય કે અગર ઈ એવો પ્રપોઝલ પાસ થાય અને પાછો આવે અને પાસ થાય તો ઈ જે સેગમેન્ટ છે એમાં જેવી રીતે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ જે ELSS કહેવાય છે, ATC માં એનું એમાં રોકાણ કરો છો તો તમને એમાં બચત થાય છે, એવી જ રીતે ડેટ સેગમેન્ટમાં કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે કોઈ એવું પ્રોડક્ટ નથી, તો કદાચ ELSS જે ડેટ લિંક સેવિંગ સ્કીમ જે છે એને ડેટના ઉલ્લાથી, એટલે તમે એમ પણ કહી શકો કે એક ચેનલ મળશે ગવર્નમેન્ટને કે ડેટમાં રિટેલના પૈસા સારી રીતે આવી શકે એટલા માટે, તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્પેસમાં આ એક ડીએલએસએસ નું પણ એક સેગમેન્ટ આવવું જોઈએ, જેમાં એટીસી નું બેનિફિટ જે 150,000 એટીસીમાં ઓવરઓલ લિમિટ હોય છે, એવી જ રીતે ડેટ ફંડમાં પણ એક એવું પ્રોડક્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ તમે એડ કરી શકો જેનાથી વધારે ને વધારે લોકો ઇન્ક્લિનેશન થાય. કારણ કે શું થાય છે ઘણી વખત જે લોકો ડેટમાં માને છે, ડેટ ફિક્સ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યુથી વિચારતા હોય છે, તો કદાચ ડેટ જે નેચર હોય છે ડેટ ફંડ નું રિટર્ન આપવાનું એ એક થોડાક લોકો કદાચ ઇન્ક્લિનેશન દેખાડશે. સિનિયર સિટીઝન્સ જે છે જેને સેવિંગ્સ કરવું હોય છે એટીસી ના પોઈન્ટ ઓફ વ્યુથી, તો આ જે ડીએલએસએસ જે સેગમેન્ટ છે એ કદાચ અગર પાછું પ્રપોઝલ એને ઇમ્પ્લિમેન્ટેશન થાય તો કદાચ લાગે છે કે પૈસા પણ વધારે સારી રીતે આવી શકે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને. એબ્સોલ્યુટલી, ને જે રીતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે આવી રહ્યા છે અત્યારે ફંડ્સ, આઈ થિંક એના પર પણ સરકારની ઓફકોર્સ નજર છે, ને ત્યાં કોઈ બેનિફિટ આપવામાં આવે તો વેલકમિંગ રહેશે. પણ કાર્તિકભાઈ, આપણે એટીસીની વાત આજે નહીં કરીએ, કારણ કે આપણે ઘણી વખત કરી છે અને આપણે આ વખતે નથી જ કરવી, કારણ કે એ તો એફએમ આપણું સાંભળતા નથી. પણ જે બીજી વારે વાત કરવી હતી એ છે કે ઇક્વિટી માર્કેટ જે ફ્લરિશિંગ રહ્યા છે થ્રુઆઉટ ધ યર ફ્રોમ ધ પેન્ડેમિક જ્યારથી શરૂ થયું ત્યારથી, અને ખાસી એવી કમાણી કરી આપી છે, પણ ત્યાં પણ એક આ ઘણા વખતથી માંગ રહી છે માર્કેટ જે ચલાવે છે એની કે ભાઈ એનું એસટીટી કેપિટલ ગેઇન ટેક્સ ને ડિવિડન્ડ ટેક્સ એ ટ્રિપલ ટેક્સ આપણે ભરતા હોઈએ છીએ, એના પર હજી બી કંઈ આવીને દર વખતે એમ લાગે છે કે આ વખતે કંઈક આવશે, આ વખતે કંઈક આવશે, પણ અહીંયા પણ એક ટ્રિપલ ટેક્સ દેખાઈ રહ્યો છે અને આગળ હવે આ વર્ષે તમે કોઈ ચાન્સીસ જોઈ રહ્યા છો? એટલે આઈ હોપ કે સાંભળે હવે જે રીતે તમે કીધું કે યુ નો આપણે બધા લોકો રિટેલ ઇન્વેસ્ટર્સ આપણે બધા શેરબજારમાં પૈસા કમાઈએ છીએ, તો ગવર્મેન્ટ યુ નો એફઓમો થઈ રહ્યો છે કે દે આર મિસિંગ આઉટ, એ લોકોને પણ કમાવા છે, એટલે એ લોકોને ચારે બાજુથી પૈસા ભેગા કરવા છે, એટલે ધીસ ઇઝ રિયલી બેડ. મારા ખ્યાલથી ધીસ ઇઝ અ વેરી અનફેર ટ્રીટમેન્ટ ફ્રોમ ધ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ એન્ડ ટુ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ. સી, કારણ કે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ એવા ઇન્વેસ્ટર્સ છે કે જે રાઇટ લઈને આઈપીઓ થી લઈને સેકન્ડરી માર્કેટમાં અને ઇન ફ્યુચર, સી દેશનું મજબૂત કેટલું છે દેશ એ તમારું સ્ટોક માર્કેટ દેખાડે છે.
એટલે ઇક્વિટી ઇન્વેસ્ટર એ બહુ મોટી ભૂમિકા ભજવે છે આપણા ઇકોનોમિક અને ફાઇનાન્સના ક્ષેત્રમાં. શિવજી, આમાં શું છે કે તમે પહેલી વસ્તુ તો તમે ટેક્સ કરો, તમે ડિસાઇડ કરી લો તમારે કેપિટલ જોઈન જોઈએ છે કે એસટીટી જોઈએ છે. એક જમાનામાં ખાલી કેપિટલ ગેઇન્સ હતું, પછી કેપિટલ ગેઇન્સ કાઢી નાખ્યું અને એસટીટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, કારણ કે ગવર્મેન્ટને એવું લાગ્યું કે એસટીટીમાં વધારે પૈસા કમાઈ લેશું. યુ સી, કારણ કે તે વખતની તેજીમાં એ લોકોને લાગેલું કે કેલ્ક્યુલેશન કર્યું હશે કોઈકે અને લાગ્યું હશે એસટીટીમાં વધારે કમાશું, કેપિટલ ગેઇન્સ બંધ કરી દીધો અને એસટીટી લઈ આવ્યા. પછી થોડા વખત પછી લાગ્યું કે હવે આ તો બીજા લોકો તો ઓર્ડિનરી ઇન્વેસ્ટર્સ તો આપણાથી વધારે કમાઈ ગયા, એટલે હવે એસટીટી તો રાખવાનું પણ કેપિટલ ગેઇન્સ પણ લગાડી દીધું. અને હવે જે લાસ્ટ યર જે ડિવિડન્ડ હતું, જે સ્મોલ રિટેલ ઇન્વેસ્ટરને તમે 10 લાખ સુધીની પ્રોવિઝન આપેલી કે 10 લાખ સુધી તમને કોઈ જાતનું ટેક્સ નહીં લગાડ્યો, હવે તમે ટેક્સ પણ નાખી દો છો. પણ નાવ સી, ધીસ ઇઝ અનફેર, કારણ કે જે ડિવિડન્ડ આપે છે કંપનીઝ, એ ડિવિડન્ડ તો એના ટેક્સ પેડ પ્રોફિટમાંથી આપે છે ને. એટલે કંપનીએ પહેલા સેલ્સ કર્યા, એમાંથી એનો ખર્ચો કાઢ્યો, બધાને બીજા બધા સેલરીઝ ને એ બધું ચૂકવી દીધું, ટેક્સ ભરી દીધો, ઇન્ટરેસ્ટ ભરી દીધો, ડેપ્રી બધું જ પતી ગયું, અને ફાઇનલી જે પોસ્ટ ટેક્સ ઇન્કમ છે એમાંથી એ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન આપે છે. તો એમાં પણ ગવર્મેન્ટે હવે ટેક્સ લગાડી દીધો, એટલે પૂરેપૂરું ડિવિડન્ડ આપણી ઇન્કમમાં એડ થઈ જાય છે. તો ધીસ આ લાસ્ટ યર કરેલું, પણ ધીસ વોઝ રિયલી રિયલી અનફેર. એટલે મારા ખ્યાલથી જો એના ક્યાંય પણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર ને આપણા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વાળા ક્યાંય પણ આપણે સાંભળતા હોય, તો આપણી ફરીથી એક રજૂઆત છે, એક રિક્વેસ્ટ છે કે એનો કાં તો એસટીટી રાખો, કાં તો પછી કેપિટલ ગેઇન્સ રાખો. અને ડિવિડન્ડ ટેક્સ તો બિલકુલ તદ્દન યુનો ખોટી વસ્તુ છે, ઇટ ઇઝ અનફેર ટેક્સેશન, એને હટાવી દેવો જોઈએ, કમ્પ્લીટલી એલિમિનેટ કરી દેવો જોઈએ મારા હિસાબે. તો આપણે આઈ થિંક 3-4 વર્ષથી આ માંગ કરી રહ્યા છીએ, જોઈએ આ વખતે આપણે લકી થઈએ છીએ કે નહીં. પણ વિરલ, જ્યારે પાછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની આપણે જો વાત કરીએ, તો એટલું બધું ત્યાંથી હવે રોકાણ વધી ગયું છે જે આંકડા બતાવી રહ્યા છે એ પ્રમાણે, અને મ્યુચ્યુઅલ ફંડની માંગ પણ રહી છે કે એક પેન્શન ઓરિએન્ટેડ ફંડ્સ એમને સ્ટાર્ટ કરવા દે. અને મેબી ઇટ્સ અ ગુડ આઈડિયા, કારણ કે ઘણા બધા જે નાના નાના ઇન્વેસ્ટર બી હોય છે એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ વધારે રોકાણ કરતા હોય છે અને એક મોટો લાભ લઈ શકતા હોય છે. આમાં આના માટે શું પ્રપોઝલ છે? એક્ચ્યુઅલી છે ને કેવી છે કે NPS કરીને એક ઓલરેડી પ્રોડક્ટ ચાલી રહ્યું છે, નેશનલ પેન્શન સ્કીમ. તો અને એમ કહેવાય છે કે ઘણી વખત થોડીક કોમ્પ્લેક્સિટી હોય છે પ્રોડક્ટમાં, અને એમાં ઘણા એવા જે એના ફીચર્સ તમને વાત કરું તો એવા છે કે થોડા ડિસએડવાન્ટેજ થઈ જાય છે ઇન્વેસ્ટર્સને એવું લાગે છે. તો કેમ નહીં કે મ્યુચ્યુઅલ ફંડમાં એક ડિફાઇન્ડ પેન્શન સ્કીમ તરીકે આવે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ ને પાર્ટિસિપેટ થવા મળે, અને એવું પ્રોડક્ટ આવે કે જે પેન્શન ના પોઈન્ટ ઓફ વ્યુ થી આવે. અત્યારે રિટાયરમેન્ટ ફંડ્સ છે પણ ડિફાઇન કરેલું, કે જેમાં એ જેવી રીતે NPS છે એવી જ રીતે એમાં સેમ યુનિફોર્મ ટેક્સ ટ્રીટમેન્ટ આપવામાં આવે, ATCCD ની અંદર લેવામાં આવે, જેનાથી તમને થોડોક ટેક્સ નો બેનિફિટ પણ એડવાન્ટેજ પણ મળે, એડિશનલ બેનિફિટ મળે. અને કારણ કે રિટેલ માં અત્યારે હવે મ્યુચ્યુઅલ ફંડ માં જેવી રીતે તમે પણ કીધું કે બહુ વધારે દેખાઈ રહ્યો છે, લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, સમજી રહ્યા છે, સિમ્પલ પ્રોડક્ટ છે. તો આજે NPS જેવું જે પ્રોડક્ટ જે છે, NPS ના જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડના અંડર એક પ્રોડક્ટ આવવું જોઈએ, અને ઈ લિંક હોવું જોઈએ જેમ સિમિલર વેમાં NPS છે. અને થોડુંક સિમ્પ્લિસિટી પોઈન્ટ ઓફ વ્યુ પણ સારું પડશે લોકોને, કે મ્યુચ્યુઅલ ફંડના અંડર એક રિટાયરમેન્ટને ફોકસ કરતું, કારણ કે આપણે ત્યાં સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ કેવું કઈ એવું વધારે છે નહીં બહારના દેશો જેવું નથી, એટલા માટે જેટલી વધારે રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ થી સ્કીમ્સો અને પ્લાન્સ ને એવો કાઢશું, પણ સિમ્પલ હોવા જોઈએ, તો લોકોનો આકર્ષક વધારે થશે, અને તમે એને ક્યાં પણ લોકોના જે પણ ઓવરઓલ પ્લાનિંગમાં છે તમે એને બેસાડી શકો છો. તો મને લાગે છે કે આ પેન્શન વાળું પણ એક પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડે હંમેશા પ્રપોઝ કરતું હોય છે, અને આ વખતે પણ પ્રપોઝ કરેલું છે કે NPS જેવું પ્રોડક્ટ સેમ મ્યુચ્યુઅલ ફંડ ને લિંક કરીને કંઈક અગર આવે તો બહુ સારું રહેશે. ઓફકોર્સ, ને NPSની આપણે ઘણા વખતથી આપણે ચર્ચા કરી છે, અને કાર્તિકભાઈ બહુ એના માટે પોઝિટિવ છે આ સ્કીમ. જ્યારથી શરૂઆત થઈ છે કાર્તિકભાઈ, આપણે ઘણા બધા શોઝ પણ આના પર કર્યા છે, પણ આપણે વધારે બી ચર્ચા કરીશું, પણ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે મની મેનેજર સ્પેશિયલ બજેટ સ્પેશિયલમાં, અને આપણે વાતચીત કરી રહ્યા છીએ કાર્તિક ઝવેરી અને વિરલ ભાટ સાથે. કાર્તિકભાઈ, જે ડ્યુટીઝ અને લેવીઝ પર બી એક આપણે જોયું છે કે ડબલ ડ્યુટીઝ હોય છે, અને એક ખાસો એવો એમાં પણ ભાર આપણે જોયો છે, એને એક સિમ્પ્લિફાય કરવાની કેટલી જરૂરિયાત છે, અને બાકી ઓવરઓલ તમારા તમે શું પ્રપોઝલ્સ આપવા માંગશો?
ડ્યુટીઝ એન્ડ લેવીઝ એક એવી વસ્તુ છે કે સૌથી પહેલા તો યુ નો બહુ નાનું ઉદાહરણ આપું કે આપણે ટોલ ઉપર ક્યાંય ઉભા હોઈએ ને અને આપણે શાંતિથી લાંબી લાઈનમાં ઉભા હોય અને પછી બાજુથી ગવર્મેન્ટની ગાડીઓ નીકળે, આમ એક ફ્લેશ દેખાડી બેગ દેખાડી નીકળતા જાય પછી, એટલે યુ નો થોડું અનફેર પણ છે. પણ એટ ધ સેમ ટાઈમ યુ સી અગેન, આપણે એઝ અ કોમન મેન આપણે આ બધી વસ્તુનું જે આ લેવીઝ છે કે સ્ટેમ્પ ડ્યુટી, જેમાં ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટીને મારે વાત કરી છે જે આપણા રિયલ એસ્ટેટ ઉપર લાગે છે, સી ઇટ ઇઝ 5-6%, 7% ઇઝ ટુ મચ. કારણ કે આપણે આ બધા પૈસા આપણા, અગેન વન્સ અગેન આઈ એમ સેઇંગ, આપણા ટેક્સ ભરેલા પૈસા, આપણા કમાયેલા પૈસા જેમાંથી આપણે પૂરો ટેક્સ ગવર્મેન્ટને આપી દીધો છે અને એમાંથી એની પાછળથી જે પૈસા બચેલા છે એમાંથી આપણે આપણો આ ઇન્વેસ્ટમેન્ટને બધું કરીએ છીએ, તો એની પર ફરી ફરી વાર મોટો મોટો ટેક્સ લગાડવો અને મોટી ડ્યુટીઝ અને લેવીઝ લગાડવી ઇઝ વન અનફેર. અને સેકન્ડ થિંગ, બીજું શું થાય કે તમે આટલા બધા પૈસા લગાડો એટલે કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન વધી જાય. આજે ઓન એન એવરેજ પ્રોપર્ટી લેવા જાઓ અને આ કઈ નવી વસ્તુ નથી કે નવી થઈ નથી, પણ જયારે જે વર્ષમાં આવી રીતે રેકોર્ડ તમને પૈસાનું કલેક્શન થતું હોય, આશરે 6-6 લાખ રૂપિયા પર્સનલ અને કોર્પોરેટ ટેક્સ આ વર્ષે આપશે અને મારું માનવું છે 13-14 લાખ કરોડ રૂપિયા જીએસટીમાં ભેગા થશે, એટલે નેટ નેટ આપણા ગવર્મેન્ટ પાસે 26-27 લાખ કરોડ રૂપિયાનું આ વર્ષનું ફાઈનાન્શિયલ ઇયર 2021-22 નું કલેક્શન થવાની અપેક્ષા છે. હજી 4 મહિના બાકી છે એટલે આપણે અપ્રોક્સિમેશન કરીએ છીએ. તો તમે વિચાર કરો કે 6% તમે પ્રોપર્ટી ઉપર લેવો, પછી તમે એનો બાકીનો ટ્રાન્સફર આપો, બ્રોકરેજ આપો, એટલે ઓન એન એવરેજ 8-10% પ્રોપર્ટીની કોસ્ટ વધી ગઈ. એટલે તમે આજે જો પ્રોપર્ટીની અને રિયલ એસ્ટેટની આજે સ્ટેમ્પ ડ્યુટી છે એને તમે ઓછી કરીને 0.5% કરી નાખો કે તમારું એડમિનિસ્ટ્રેશન કોસ્ટ કવર થાય, તમે એટલું કરી નાખો ને તો આખો આ સેક્ટરને આમ જબરજસ્ત ફરક પડી જાય. તમે હમણાં જોયું આપણે આ કોવિડ દરમિયાન કે જયારે ડ્યુટીઝ 3% કરેલી ત્યારે કેટલું બધું વધારે સેલ્સ વધી ગયું, પણ એ લાલચને કારણે થયેલું. આઈ એમ ટોકિંગ અબાઉટ રેશનલાઇઝેશન અને સેન્સિબિલિટી. જો તમે આને ઓછું કરો તો રિયલ એસ્ટેટ એક એવો ક્ષેત્ર છે, એક એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આપણા દેશનો ક્ષેત્ર છે કે જ્યાં બધી જ વસ્તુઓ, કેટલું બધું જોબ એમ્પ્લોયમેન્ટ કરી શકે, બધા જ ઇન્ડસ્ટ્રી, યુ નો મેટલ હોય, સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, અને પછી એક્સેસરીઝ હોય, યુ નો ટાઇલ્સ, સિમેન્ટ, પેન્ટ, બધી જ ઇન્ડસ્ટ્રીઝને અવસર આપી શકે છે. અને હજી આપણા દેશમાં હાઉસિંગ, રાઇટ ફ્રોમ અફોર્ડેબલ હાઉસિંગ ટુ લક્ઝરિયસ હાઉસિંગ, બધી જ વસ્તુની ડિમાન્ડ છે. બીજી સાઈડ ઉપર આટલું બધું નેચરલ ડિઝાસ્ટર્સ ને કેલામિટીઝ થાય છે, તો એને કારણે નવા આખા શહેરો સ્થાપિત કરવાની જરૂરત છે. એટલે કરવા માટે તો ઘણું બધું છે, પણ એટ ધ સેમ ટાઈમ જો ગવર્મેન્ટ એનું ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં આટલું આ લાલચ છોડી દે ને અને એમાં કઈ બહુ બધા પૈસા નથી મળી જતા ગવર્મેન્ટને, યુ નો એટ ધી એન્ડ ઓફ ધ ડે એ નુકસાન નાનું છે પણ એનો ઓવરઓલ ફાયદો ઘણો મોટો છે. એટલે જો ગવર્મેન્ટ એ પણ આ ડબલ અને ટ્રિપલ ટેક્સેશનનું જો રેશનલાઇઝેશન કરે ને તો આઈ થિંક આપણા બધા ભારત દેશના લોકો માટે બહુ જ એક પ્રોગ્રેસિવ સ્ટેપ થશે અને આ એક એવું વર્ષ છે જેમાં આ વસ્તુ બની શકે છે, કરી શકે છે. જી, એબ્સોલ્યુટલી થઈ શકે છે, કારણ કે ભારત હવે જે જે સ્ટેટસ પર આવી રહ્યું છે એક ક્વાઇટ કમ્ફર્ટેબલ એક સ્થિતિ પર આવી આપણે જો જતા જોઈ રહ્યા છે. સાથે જ આપણે વિરલ 54EC સેક્શનની આપણે ઘણી વખત ચર્ચા કરી છે, પણ એમાં થોડી હજી સુધારાની જરૂર છે ને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી આપણે એક પ્રપોઝલ જોઈ રહ્યા છે, એ શું તમે કઈ રીતે દર્શકોને સમજાવશો? એવી રીતે કાર્તિકભાઈએ કીધું કે રિયલ એસ્ટેટ સેક્ટર ને માં ઘણી બધી એવા ચેન્જીસ કરવા જોઈએ જેના કારણે રિયલ એસ્ટેટને ફાયદો થાય. હવે રિયલ એસ્ટેટમાં જયારે આપણને ગેઇન થાય છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન જયારે આવે છે, ત્યારે 54EC કરીને એક સેક્શન હોય છે જેમાં એના બોન્ડ ઇસ્યુ થાય છે અને NHI છે, REC છે, એવા એવી જે કંપનીઝ છે એ બોન્ડ ગવર્મેન્ટના અંડરથી લઈને એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી બોન્ડ લાવતા હોય છે અને એમાં તમે અગર ઇન્વેસ્ટ કરો તો તમને ટેક્સ બેનિફિટ, તમારા જે પણ ગેઇન થયા હોય છે એને તમે બચાવી શકો છો. તો એવી જ રીતે કદાચ એવું અગર થઈ શકે કે એવું પ્રપોઝલ ગયું છે કે તમે એ 54EC ને મ્યુચ્યુઅલ ફંડના દાયરાના હેઠળ લાવો, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં એક એવું પ્રોડક્ટ ડિફાઈન કરો જે ડેટ પ્રોડક્ટ હોઈ શકે. કારણ કે આજના દિવસે જેવી તમે કીધું કે REC અને જે NHI પ્રોડક્ટ છે એ ડેટ પ્રોડક્ટ છે, ફિક્સ રિટર્ન્સ મળે છે. સિમિલર વેમાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ એક આ કેટેગરી અગર તમે લાવી શકો, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં એક એવું ઓપ્શન આવે કે જે 54EC ના કાયદાના હેઠળ તમે એમાં જે તમારું LTC જે કેપિટલ ગેઇન જે થાય છે એ તમે પ્રોપર્ટીમાં, ઇનોવેબલ પ્રોપર્ટીમાં તમે બચાવી શકો. તો મારી વાત એ એક જ છે કે તમે બેઝ અગર અહીંયાથી હજી વધારવા માંગો છો, વધારે પૈસા તમે માર્કેટમાં લાવવાની કોશિશ કરી રહ્યા છો, તો આવા જે કંઈક કાયદાઓ લાવીને તમે વધારે વધારે લોકોને એટ્રેક્ટ કરી શકો. અને મ્યુચ્યુઅલ ફંડ હજી પાછું હું કહીશ કે બહુ સિમ્પલ પ્રોડક્ટ હોય છે,
અગર મ્યુચ્યુઅલ ફંડના અંડર હેડ પણ આવી રીતે કંઈક 54EC સેક્શનથી તમે લોંગ ટર્મ સ્પેસિફાઈડ લોંગ ટર્મ એસેટ્સ ક્વોલિફાઈ કરીને તમે અગર એક્ઝેમ્પશન લાવી શકો તો બહુ સારું રહેશે. તો બજેટ તો આવશે અને આપણે જોઈશું કે શું આવે છે, પણ કાર્તિકભાઈ ત્યાં સુધી સ્ટ્રેટેજી ફોર 2022 કઈ રીતે આગળ રાખીને આપણે હવે ઇન્વેસ્ટરે ચાલવાનું છે, રોકાણકારોએ હવે શું ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે? મારા ખ્યાલથી એવું છે કે આ વર્ષમાં જે ટાઈપનું આપણે રિટર્ન છેલ્લા 2-3 વર્ષમાં જોયું ને એ નહીં મળે. એનું કારણ છે, 2-3 કારણ છે. એક તો એક કારણ છે કે યુએસએ ઓલરેડી અનાઉન્સ કરી નાખ્યું છે કે એ લોકો વ્યાજદરોનું વધારો કરવાના છે. એટલે જ્યારે વ્યાજદરો વધારે ને એટલે એક મેગ્નેટની જેમ છે ને બધા પૈસા વર્લ્ડમાંથી ખેંચી લેશે. એટલે કારણ કે લોકો ત્યાં જઈને થોડું કમાવાની ટ્રાય કરશે, બોન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટ્રાય કરશે, એટલે બધી જ માર્કેટમાંથી યુનો સક્ષમ ચાલુ થઈ જશે પૈસાનું. બીજી વસ્તુ એ છે કે યુનો જે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો આ વર્ષે તમને તમારે જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને જો તમે જે આપણે ઘણી વાર વાત કરી છે કે 20-30% તમારા પૈસા જે તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં રાખો તો એમાં કન્ટિન્યુઅસલી બુકિંગ કરતા રહેજો, પ્રોફિટ બુકિંગ કરતા રહેજો. કારણ કે યુનો માર્કેટમાં ઘણી બધી વોલેટિલિટી આવશે, ઉપર નીચે જશે. દેટ સેડ, બાકી બધું આપણા દેશમાં વ્યવસ્થિત છે, એટલે SIPs ના જે ફ્લોઝ છે કોન્સ્ટન્ટલી આવે છે, રિટેલ ઇન્વેસ્ટર પાર્ટિસિપેશન છે. FIIs થી બહુ ડરવાની જરૂરત નથી, કારણ કે જેટલું FIIs વેચીને લઈ જાય છે એટલો જ માલ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ આવીને ખરીદી લે છે, કારણ કે ડોમેસ્ટિક અને રિટેલ ઇન્વેસ્ટરનું પાર્ટિસિપેશન એટલું સ્ટ્રોંગ છે. એટલે એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર નથિંગ રોંગ વિથ ઇટ, પણ જો તમારે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજીસ કરવી તો એ કરી શકો છો. મેં થોડા વખત પહેલા એ પણ સજેસ્ટ કર્યું કે પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ એક બહુ સરસ અવસર બને છે. તમારી પાસે મોટું બજેટ હોય તો તમે એ વસ્તુ કરી શકો છો. P2P એક નવો એરિયા તમારી સામે આવે છે કે જ્યાં તમે 9-10%, 11% જેટલું તમારા ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ઉપર વર્સિસ ફિક્સ ડિપોઝિટ આ એક બેટર ઓપ્શન છે, તો એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલે આ બધી વસ્તુઓ છે જે તમે ખ્યાલમાં રાખી શકો છો. અને જો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જે સ્ટેન્ડર્ડ વસ્તુઓ છે, SIP તો છે જ એક સરસ રસ્તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. અને કદાચ ફોકસ વધારે ફ્લેક્સી કેપ ઉપર કરો, કેમ કે એમાં વોલેટિલિટી આવશે તો ફંડ મેનેજરને ફ્રીડમ હશે કે ઘણી વાર એને લાગે તો સ્મોલ કેપમાં વધારે એલોકેશન કરી દે, અને લાગે તો પછી લાર્જ કેપમાં પણ વધારે એલોકેશન કરી શકાય. અને ખાસ કરીને મને ખ્યાલથી સેક્ટર ફંડ, એટલે ઘણા બધા નવા સેક્ટર ફંડ આવી રહ્યા છે માર્કેટમાં આજની તારીખમાં, તો એ બધા સેક્ટર ફંડ ડોમેસ્ટિક સેક્ટર અને ઇન્ટરનેશનલ સેક્ટર બે ફંડમાં ઘણી બધી અવસર અને ઓપોર્ચ્યુનિટી મળે છે. ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એવા નવા નવા ઇન્વેસ્ટમેન્ટના યુનો ઓપ્શન ઉભા થઈ રહ્યા છે. એટલે એ બધા પણ જોવું. એટલે 22 વર્ષ કદાચ એવી રીતે 40-50%, 60% વાળું વર્ષ નહીં હશે, પણ ઘણી બધી અવસરોની શરૂઆત વાળું વર્ષ હશે. એટલે તમે એને એ રીતે કન્સિડર કરો, અને ઓફકોર્સ ઇક્વિટીઝ પોર્ટફોલિયો સૌથી વધારે તમને પ્રોફિટ આપશે. તો દેટ ઇઝ ધ વે ટુ મૂવ ફોરવર્ડ. જી, એબ્સોલ્યુટલી. તો ન્યૂ બિગિનિંગ્સ અને એક્સાઇટમેન્ટથી આપણે રાહ જોઈ રહ્યા છે કે ન્યૂ બિગિનિંગ્સ માટે ગવર્મેન્ટ કેટલું આપણને એડિશન આપે છે, કેટલી રિલીફ આપે છે, અને એ જોવાનું રહેશે. પણ એ આપણને ખબર પડશે 1 ફેબ્રુઆરીના જ્યારે બજેટની રજૂઆત થશે, અને ત્યારે પણ આપણે વધારે વાતચીત કરીશું. પણ કાર્તિકભાઈ અને વિરલ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ, પણ પાછા આપણે જરૂરથી મળીશું. પણ ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.